Got it. થોડુંક ઇન્ફોર્મેશન આપણી વૈદિક સંસ્કૃતિના જે શાસ્ત્રો છે એના વિશે બધા જોઈન્ટ થાય ત્યાં સુધી થોડી આપણે આપણને ખબર હોવી જોઈએ આપણી સંસ્કૃતિ વિશે. એટલે વેદના ગઈ વખતે કીધું વેદના ચાર ભાગ ચાર વિભાગ મંત્ર બ્રાહ્મણ આરણ્યક અને વેદાંત. મંત્ર એટલે સંહિતા વિભાગ બ્રહ્મચર્યાશ્રમમાં એમાં આખા સંપૂર્ણ વેદની થિયરી છે અને વૈદિક સૂક્તો ભગવાનની મહિમા ભગવાનની સ્તુતિ કરનારા બધા સૂક્તો એમાં છે. બ્રાહ્મણ વિભાગ ગૃહસ્થાશ્રમ પ્રમાણે એનું અનુષ્ઠાન કરવાનું હોય. આ બ્રાહ્મણ વિભાગ જે વેદનો છે એ સૌથી મોટો છે, બિગેસ્ટ અને વાસ્ટેસ્ટ, સૌથી મોટો. કયા દેવતાને કઈ આહુતિ ક્યારે આપવાની કેવી રીતે આપવાની આ બધું બ્રાહ્મણ વિભાગમાં છે. એટલે કર્મકાંડ ઇતિ કર્તવ્યતા આ બધું નિરૂપણ બ્રાહ્મણ વિભાગમાં. આરણ્યક વિભાગમાં ઉપાસના વૈદિક ઉપાસનાઓ બધી જે એ વૈદિક કાળમાં જે બધા કરતા હતા એ બધી ઉપાસનાઓ. વાનપ્રસ્થ આશ્રમમાં કોઈ કર્મની જવાબદારી નથી, કર્મકાંડ નું અનુષ્ઠાન ન થઈ શકે. કર્મના સાધનોનો ત્યાગ કરેલો છે વાનપ્રસ્થીએ, અગ્નિનો ત્યાગ કરેલો છે, માટે એ કોઈ આવી રીતે વૈદિક કર્મ ના કરી શકે, વૈદિક ઉપાસના ચોક્કસ કરી શકે. તો આપણે છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઘણી બધી ઉપાસના વિશે ભણી ચુક્યા છીએ સ્વામીજી પાસેથી. તો એકાદ ઉપાસના યાદ છે? ઉપાસના આરણ્યક વિભાગમાં જે બધી ઉપાસના આવે છે, કોઈ પણ ઉપાસના થોડુંક યાદ આપણે યાદ કરીએ તો ચોક્કસ આપણને ઘણી બધી ઉપાસનાના નામ પણ ખબર છે. બધા ઉપનિષદોમાં ઘણી બધી ઉપાસનાનો ઉલ્લેખ થયેલો છે, એમાંથી કોઈ પણ એકાદી ઉપાસનાનું નામ કઈ ખબર છે? સૂર્ય ઉપાસના. સૂર્ય ઉપાસના જો પડી જાય. હા, પ્રણવ ઉપાસના, ઓમકારની ઉપાસના. પછી ઘણી બધી ઉપાસનાઓ આપણે ભણેલા છીએ. છાંદોગ્ય ઉપનિષદમાં દહર ઉપાસના, દહર વિદ્યા જેને કહેવાય છે, દહર ઉપાસના. પછી ઉદગીત, ઓમકાર એટલે પ્રણવની ઉપાસના આવી ગઈ. સંવર્ગ વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, બીજી અનેક ઘણી બધી ઉપાસનાઓ આપણે ભણી ચુક્યા છીએ. પછી વેદાંત વિભાગ છે, એમાં સંન્યાસ સંન્યાસ્ય શ્રવણમ કુર્યાદ, એમાં તત્વમસી વગેરે મહાવાક્યનો ઉપદેશ છે. આત્માન મંત્ર બ્રાહ્મણ આરણ્યક આ બધા વિભાગમાં જે આત્માનું પ્રતિપાદન છે એ સોપાધિક આત્માનું છે, જ્યારે વેદાંતમાં નિરૂપાધિક આત્માનું પ્રતિપાદન થયેલું છે. વેદના ચાર વિભાગ વેદ વ્યાસજી એ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ છે એ છંદોબદ્ધ મંત્રો જે હતા એને ઋગ્વેદમાં મૂક્યા, એટલે નિયત પાદ અક્ષર યોજના વાળા જે મંત્રો હતા ઋગ્વેદમાં મૂક્યા. વેદ વ્યાસજી એ પોતાના ચાર શિષ્યોને ચારે વેદનું પરંપરા જે આખી છે એનું વહન કરવાનું કીધું. ચાર વેદ ચાર શિષ્યોને ભણાવ્યા. ઋગ્વેદનું અધ્યયન અને ઋગ્વેદના પ્રચાર પ્રસાર અધ્યયનની જવાબદારી પૈલ ઋષિને આપી વેદ વ્યાસજીએ. યજુર્વેદ અનિયત પાદ અક્ષર વાળા છે. ઋગ્વેદના બ્રાહ્મણને હોતા કહેવાય, યજુર્વેદના બ્રાહ્મણને અધ્વર્યુ કહેવાય. અને યજુર્વેદનું અધ્યયન વૈશંપાયન ઋષિને આપ્યું. સામવેદ જે ગેય મંત્રો હતા, ગીતિ વિષયક જે બધા મંત્રો હતા
जैमिनी ऋषि ने प्रवर्तमान कर्या सामवेद नु प्रचार प्रसार अध्ययन बधी जवाबदारी जैमिनी ऋषि ने सौंपी। सामवेद ना ब्राह्मण ने उद्गाता कहवाय छे अने अथर्ववेद नी जवाबदारी अध्ययन अध्यापन प्रचार प्रसार नी जवाबदारी सुमंतु ऋषि ने सौंपी। वेद व्यास जी अने अथर्ववेद ना ब्राह्मण ने ब्रह्मा कहवाय छे। तो वेद व्यास जी ना चार शिष्यों ने चार वेद ना प्रवर्तक कहवाय छे। अने ए प्रमाणे एमणे पोतानी अध्ययन अध्यापन नी जवाबदारी पोतानी शाखा ना वेद नु अध्ययन बधाय करवानु होय एवु स्वाध्याय अध्येतव्य विधि पण छे। चार वेद चार उपवेद पण छे। उपवेद कया? आयुर्वेद, गंधर्व वेद, धनुर्वेद अने अर्थशास्त्र। आ चार उपवेद छे अने छ वेदांग छे। शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छंदस अने ज्योतिष छ वेदांग छे। चार वेद चार उपवेद छ वेदांग અને વેદના ચાર ભાગ સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને વેદાંત। આટલી એક પ્રારંભિક આ બધી ક્લાસના પહેલા બધા જોઈન થાય ત્યાં સુધી આવી રીતે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એને આપણે જાણીશું ત્યારે એ ટકી રહેશે। થોડું જે ખબર હોવી જોઈએ બધાને એ પ્રમાણેની જનરલ ઇન્ફોર્મેશન શેર કરું છું। તો હવે અધ્યયન જે છે આમાં પણ કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે। ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वंदे गुरु परंपरा। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। અવિવેકીની નિંદાનો અહીંયા પ્રસંગ છે। કઠોપનિષદ અધ્યાય એક વલ્લી બે અને મંત્ર પાંચ એ પહેલા ચોથા મંત્રમાં શ્રેય અને પ્રેયનું સ્વરૂપ એકબીજાથી અત્યંત વિલક્ષણ જે વિરુદ્ધ સ્વભાવના છે શ્રેય અને પ્રેય એની વાત થઈ। અખંડાનંદજી લખે છે શ્રેય અને વિદ્યા ભીપ્સિનમ નચિકેતસમ મન્યે। હું તને વિદ્યાનો અભિલાષી અભિકાંક્ષીણમ માનું છું એટલે કે તે વિદ્યા તું વિદ્યાર્થી છું। નચિકેતાને યમરાજા કહે છે શ્રેયની તે પસંદગી કરી શ્રેયનું જ્ઞાન છે શ્રેયનું મૂલ્ય છે અને શ્રેયના અનુષ્ઠાનનો જે વ્યવહારિક લાભ છે એ પણ તને ખબર છે માટે તે શ્રેયની પસંદગી કરેલી છે। અખંડાનંદજી લખે છે તો પ્રેય ની ચિંતા જનરલી બધાને થતી હોય છે તો જે પ્રેયની ચિતા અખંડાનંદજી લખે છે પ્રેયની ચિતા ઉપર સંન્યાસની ચિનગારી વડે જે વૈરાગ્ય રૂપી અગ્નિને પ્રગટ કરી શકે છે એ આ શ્રેયની પસંદગી કરે છે। શ્રેયની પસંદગી કરનારો છે કોણ? તો પ્રેની ચિતા એટલે પ્રેયરૂપી જે લાકડાઓ જે છે ને એની ચિતા સમાન ગણવાના એટલે પ્રેની ચિતા ઉપર ત્યાગની સંન્યાસની ચિનગારી વડે જે વૈરાગ્ય રૂપી અગ્નિને પ્રગટ કરી શકે છે। વૈરાગ્ય વિના શ્રેયની પસંદગી શક્ય જ નથી
वैराग्य ने अग्नि गीत हो जाए, वैराग्य रूपी अग्नि प्रकट क्या रहे था, लाकड़ा तो होगा जुए, तो लाकड़ा लावा क्या थी, तो जितला पण ज्यां पण आपणो अहम अने ममनु अभिमान छे बधा प्रेय पदार्थो रूपी लाकड़ा एनी चिता खड़की लेवानी अने पछी त्याग रूपी संन्यास रूपी चिंगारी एना वडे वैराग्य रूपी अग्नि ने प्रकट करवानो छे। एना माटे आ वैराग्य खूब ज जरूरी छे। अहम अने मम ए बधे जुदा अग्नि ने पावक कीधो छे, शुद्धिकरण करे छे। तो मन में रहेली विविध स्तरनी जे अशुद्धिओ छे एने एने बाळवा माटे जुदा जुदा प्रकारना अग्नि नी वात करेली छे। अहम अने मम ए जे अभिमान रूपी मैल छे, अशुद्धि छे, एने दूर करवा माटे कर्म उपासना ईश्वर नी शरणागति वगैरे रूपी ज्ञान कर्म अने उपासना ना समुच्चय रूपी अग्नि नी जरूर छे। अपना अहम अने ममना अभिमान नो जे विस्तार छे ए अशुद्धि छे, एने दूर करवा माटे कई अग्नि नी जोईए, कर्म अने उपासना ना समुच्चय रूपी अग्नि जरूरी छे। मन मा रहेला जे कई पण दोषो छे, ईर्ष्या वगैरे, स्वार्थ, संकुचितता वगैरे जे दोषो छे एने बाळवा माटे पण अग्नि जोईए, तो एमां कई ईश्वरनी शरणागति रूपी अग्नि जरूरी छे। पछी मनमां विक्षेप घणा छे, विक्षेपनी निवृत्ति माटे योगाग्नि जोईए, योग रूपी अग्नि। लक्ष्यमां निष्ठा नथी थती, प्रवचन दरमियान पण अनेक जग्याए मन जतुं रहे छे, लक्ष्यमां निष्ठा नथी रहती, तो एना माटे ध्यानाग्निनी वात करे छे अखंडानंदजी। अज्ञाननी निवृत्ति माटे ज्ञानाग्नि जोईए, ज्ञानाग्नि प्रगटावो ज पड़े अज्ञाननी निवृत्ति माटे, એટલે અજ્ઞાનની નિવૃત્તિ માટે જ્ઞાનાગ્નિ જોઈએ, અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા। જ્ઞાન એક વસ્તુ છે, જ્ઞાનની સ્પષ્ટતા એક વસ્તુ છે, અને જ્ઞાનમાં નિષ્ઠા તદ્દન જુદી વસ્તુ છે। જીવન મુક્તિ જેને કહેવામાં આવે છે, આત્મજ્ઞાનમાં નિષ્ઠા, એના માટે વૈરાગ્ય રૂપી અગ્નિ જોઈએ। વૈરાગ્ય રૂપી અગ્નિ વિના જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય એમ નથી। तो आम प्रेनी चिता ऊपर संन्यास के त्याग रूपी चिंगारी वड़े आ वैराग्य रूपी अग्नि प्रगट थाय छे। तो ए आपणे आ चौथा मंत्र त्रण अने चार मां जोयुं, श्रेणी पसंदगी एक साधक माटे केटलुं महत्व धरावे छे ए पण आपणे जोयुं। पांचमा मंत्र मां अविवेकीनी निंदा करवामां आवी छे। छठा मंत्र में अत्यंत मूड, अत्यंत अविवेकी जे छे एनी निंदा करवामां आवी रही छे। तो पांचमो मंत्र हूँ बोलू छू, थोड़ी विचारणा गया क्लास में आपणे करी हती। अविद्यायाम अंतरे वर्तमानाः स्वयं धीरा पंडितं मन्यमानाः तन्द्रम्यमाणाः परियन्ति मूढाः अन्धेनैव नीयमाना यथान्धाः। अविवेकिनी निंदा, आ निंदा शास्त्रमां कोईनी पण निंदा करवामां आवे त्यारे तात्पर्य शुं छे, कोई साधक मुमुक्षु जिज्ञासु एनु एना माटे आ वस्तु वर्ज्य छे। अविवेकथी मुक्ति जिज्ञासु साधक झड़पथी त्वरित गतिए मेळवी ले ए माटे अविवेकीनी निंदा करवामां आवे छे। आपणे जोयुं हा के तीसरा लाइन धनद्रयामाणा पर्यन्ति मूढाः, हा विसर्ग आना चाहिए उधर। प्रथमा बहुवचन अविवेकी, घणा बधा लोको जे अविवेकी छे एटले धनद्रयामाणाः परियंती मूढ़ा, परियंती क्रियापद बहुवचन में है इसीलिए। अंधे नैव नियमाना यथा अंधा, स्वयं धीरा पंडितं मन्यमानाः, प्रथमा बहुवचन से बता। अत्यंत तमोगुणी जे व्यक्ति छे एनी शुं हालत थाय छे ए मंत्र छ मां छे। अत्यंत तमोगुणी व्यक्ति पण सुखी थवा ज मांगे छे, तो तमोगुणी जेने सुखी थवू होय तो शुं करे,
કાં તો ઊંઘી જાય કાં તો બીજાનો ચોરી લૂંટફાટ ભ્રષ્ટાચાર આ તે બધું જ કરીને જે સુખી થવાનો પ્રયત્ન કરે છે એ અત્યંત તમોગુણી વ્યક્તિ છે. અત્યંત તમોગુણી વ્યક્તિ સુખી થવા તો માંગે જ છે, પણ આવી રીતે અધર્મે અધર્મ આચરણ કરીને એ સુખી થવા માંગે છે. પછી રજોગુણી વ્યક્તિને પણ સુખી તો થવું છે, તો રજોગુણી વ્યક્તિ કઈ રીતે સુખી થાય છે તો એનું વર્ણન આ મંત્રમાં પાંચમા મંત્રમાં છે. રજોગુણી વ્યક્તિ કઈ રીતે સુખી થવાનો પ્રયત્ન કરે, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધામાં હું પહેલો પહોંચી જઉં, મારા કરતા કોઈ આ બધા ક્ષેત્રોમાં આગળ ના નીકળી જાય, આવી રીતે વધારે ને વધારે ધન એકઠું કરું, વધારે ને વધારે પ્રિય અહમ અને મમના અભિમાનનો એટલો બધો વિસ્તાર કરું કે હું સૌથી આગળ હોઉં, મારી પાસે બધા કરતા વધારે ધન સત્તા સંપત્તિ પ્રતિષ્ઠા સ્વજનોનો પ્રેમ આ બધું સૌથી વધારે હોય, આ રજોગુણી વ્યક્તિ છે. રજોગુણી વ્યક્તિની નિંદા અહીં કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? રેટ રેસ ઇન ધ કેજ, પાંજરામાં ઘણા બધા ઉંદરો હોય, એ ઉંદરો એકબીજા સાથે રેસ કરતા હતા કોણ પહેલો આવી જાય. મોટું પાંજરું હતું અને એમાં ઉંદરો એકબીજા સાથે રેસ કરતા હતા, એમાંથી સૌથી પહેલો કોણ આવી જાય એના માટે બધા આમ સ્પર્ધા કરતા હતા, મારે પહેલા આવવું છે મારે પહેલા આવવું છે. તો સૌથી પહેલો જે ઉંદર આવ્યો એ ઉંદર જ રહ્યો અને પાંજરામાં જ રહ્યો. સૌથી પહેલો આવીને પણ ઉંદર જ રહ્યો છે અને પાંજરામાં જ રહ્યો છે, એની કઈ પાંજરામાંથી મુક્તિ મળી નથી અને ઉંદર યોનિમાંથી પણ પહેલા આવવાનું ફળ શું મળ્યું એને ઉંદર ને, તો ઉંદર જ રહ્યો અને પાંજરામાં જ રહ્યો. એવી રીતે નિંદા અહીં કરવામાં આવી છે. અવિવેકી અવિવેકી ગમે તેટલો મહાન બને ને એના ઉપર એટલી સુંદર અંબાડી આપણે ચડાવીએ એનાથી ગધેડાની શોભા વધે, પણ રહ્યો કોણ? એ ગધેડો જ રહ્યો. એમ એવી રીતે અહીંયા અવિવેકીની નિંદા છે એ પોતાની આસપાસ એટલું બધું એને અવિવેક ટકાવી રાખીને બધું જ પ્રયત્ન કરે છે, બધું જ મેળવવાનો પ્રયત્ન કરે છે. કર્મ એટલે દ્રઢ દેહાભિમાન હોય ને એટલે અવિવેક ને છોડવા માંગતો નથી, દેહાભિમાન ને છોડવા માંગતો નથી આ વ્યક્તિ. અવિદ્યાયામ અંતરે વર્તમાનાહા, વર્તમાનાહા નો અર્થ શું કર્યો? તૃષ્ણા પાશ શતૈહી વેષ્ટ્યમાનાહા, અવિદ્યા છે અને પછી અવિદ્યાને લીધે થાય શું? અવિવેક. અવિવેક એટલે શું? હું આ સ્થૂળ શરીર છું એટલે હું ની ગેરસમજ ઉભી થાય અવિદ્યાને લીધે, વિક્ષેપ ઉત્પન્ન થાય. વિક્ષેપ શું છે? કામના, કામના વિષયાશક્તિ આ બધું વિક્ષેપ છે અને એના લીધે શું થાય છે? કર્મમાં શ્રદ્ધા જન્મે છે કે આ કર્મ કરીશ અને હું સુખી થઈ જઈશ. દેહાભિમાની વ્યક્તિ સુખી થવાનો પ્રયત્ન કઈ રીતે કરે? દેહાભિમાની વ્યક્તિને સુખી થવું છે તો પોતાની ઈચ્છા પૂરી કરીને, ઈચ્છા પૂરી કરવા માટે એની પાસે સાધન શું છે? સકામ કર્મ, ગમે તે કર્મ કરીને આટલી મહેનત કરીશ અને આટલું ધન પ્રાપ્ત કરી લઈશ, આટલી મહેનત કરીશ આ પદ પ્રતિષ્ઠા આ ટિકિટ ઇલેક્શનની ટિકિટ હું મહેનત કરીશ અને પ્રાપ્ત કરી લઈશ. આમ અવિવેકી એટલે પોતાના દ્રઢ દેહાભિમાન છે, દ્રઢ કર્તૃત્વ છે, આ મહેનત કરીશ અને આ પ્રાપ્ત કરી લઈશ, આ પ્રાપ્ત કરવું જ છે. વિષયાશક્તિ એટલે કે કામના છે અને કામના એટલે કોની કામના છે? ફળની કામના છે એટલે ફળની કામનાને લીધે પોતાનું જે સાધન શું છે? કર્મ. એ કર્મમાં દ્રઢ એનો રાગ છે, એ રાગને છોડવા માંગતા નથી, રાગને છોડવાનું સૂઝતું જ નથી એ લોકોને. અંતે નહીવ નિયમાના યથાંતઃ, આ કામનાની પૂર્તિ માટે આ કર્મ છે, એવી જે કર્મકાંડમાં શાસ્ત્રમાં જે કઈ પણ વાતો છે એનું તાત્પર્ય ગ્રહણ કર્યું નથી. શાસ્ત્રમાં જેટલી પણ કર્મકાંડની વાતો છે અત્યંત સાંભળવી ગમે એવી છે, પરંતુ એનું તાત્પર્ય શું છે? આ લોકમાંથી વૈરાગ્ય જન્મે એટલા માટે શાસ્ત્રોએ અનેક કર્મો કયા છે. તાત્પર્ય પામ્યા નહીં, કેમ? કારણ કે વયમ ધીરાહા પંડિતમ મન્યમાનાહા, શાસ્ત્ર શું કે છે ને મને ખબર છે, અમે ઘણા શાસ્ત્રો ભણેલા છીએ, પોતાને અત્યંત વ્યવહાર કુશળ માને અને પંડિતમ મન્યમાનાહા, શાસ્ત્રમાં શું કીધું છે ને એ પણ અમને ખબર છે એવું માને. એટલે પોતાનો અવિવેક
જે છે દેહાભિમાન છે એને લીધે એ લોકો દંદ્રમ્યમાણાઃ પર્યંતિ મૂઢાઃ. દંદ્રમ્યમાણાઃ એટલે અનેક વક્ર ગતિને, કુટિલ સ્વભાવાઃ વક્રગતયઃ, અનેક વક્ર ગતિને પ્રાપ્ત થનારા, આડું તેડું ગમે તેમ કરીને કામ કરીને એ લોકો ભલે ધર્માચરણ કરે છે, ધર્માચરણ કરીને પણ આ પોતાને જે ઈચ્છિત ફળ છે ને એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ધર્માચરણ એટલે કે અથવા તો વૈદિક માર્ગે જે સત્કર્મો કરે છે એ પણ એને પણ પોતાની ઈચ્છાને લીધે કર્મરૂપી સાધનને એ વળગી રહેલા છે. કર્મ કર્તૃત્વ એ બધામાં અભિશ્વંગ છે, અત્યંત દ્રઢ રીતે આસક્ત છે. કર્મઠો જેને કહેવામાં આવે છે કે કોઈ પણ સાધનની પ્રાપ્તિ માટે પોતાના એને કર્મમાં જ શ્રદ્ધા છે. સુખી થવું હોય તો શું કરવું પડે? એ લોકોને પૂછીએ સુખી થવા માટે ભાઈ કામ તો કરવું પડે, કંઈક કરવું પડશે. એટલે કે કર્મમાં અવિવેકી કે દ્રઢ દેહાભિમાની હોય એને સુખી થવું હોય તો શું કરે? પોતાની આજુબાજુ અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સર્જવાનો એ પ્રયત્ન કરે. દેહાભિમાની વ્યક્તિને સુખી થવું છે, હું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ છું એવું માનીને જેને સુખી થવું છે એને શું કરવું પડે? પોતાની આસપાસ અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ, ભાઈ સારું ઘર હોવી જોઈએ, સારી ધન સંપત્તિ, સારું બેંક બેલેન્સ હોવું જોઈએ, સ્વજનોનો પ્રેમ મળવો જોઈએ, આવી રીતે એ પ્રયત્ન કરે. એટલે એમાં ને એમાં એ પડ્યો રચ્યો પચ્યો રહે, એની મર્યાદા એને જણાય જ નહીં. સંસારના દોષો દેહાભિમાનીને કદાપી જણાતા નથી. જેનું થોડું ઘણું પણ દેહાભિમાન શિથિલ થાય એની આગળ જ સંસારનું સાચું સ્વરૂપ પ્રગટ થતું હોય છે. બાકી દેહાભિમાનીને તો સંસાર ખૂબ જ વાલો જ લાગે, ક્યારે છૂટવું ના હોય એને એ સંસાર નહીં, કારણ કે એની ઈચ્છા પૂર્તિનું સાધન છે આ બધું. એના કર્મો, એની માન્યતાઓ, આ બધું એની ઈચ્છા પૂર્તિનું સાધન છે. એટલે બાહ્ય જગતમાં કંઈક ગોઠવણ કરે, કંઈક વ્યવસ્થા કરે, કંઈક પરિવર્તન કરે અને અનુકૂળતા સર્જવાનો પ્રયત્ન કરે અને એમાં જ એની શ્રદ્ધા હોય, આવું કરીશ અને હું સુખી થઈ જઈશ, આવું આટલું બેંક બેલેન્સ હશે ને તો મારું બસ આ જીવન સુધરી ગયું, એટલે આ જ જીવનની એને પડેલી છે. અને થોડા ઘણા સેવા કર્મો વગેરે પણ કરે, પણ એ પણ સેના માટે? આવી રીતે દેહાભિમાની થઈને જ કરે, સત્કર્મો વગેરે કરે સેના માટે કરે? મારું નામ આમ બધે દેખાય એના માટે, કઈક પ્રતિષ્ઠા માટે. એટલે આવી રીતે દેહાભિમાની વ્યક્તિ હોય સંતપ્ત જ રહે, ઈચ્છાના તાપથી હંમેશા, ઈચ્છા રાગ દ્વેષ આ બધાના તાપથી હંમેશા એ સંતપ્ત જ રહે છે. વિષયોની કે સંસારની નિંદા જ્યાં થતી હોય ને ત્યાં એ ઉભો ના રહી શકે. સત્સંગ વગેરેમાં એ આવે તો પણ ઊંઘી જાય. કેમ? કારણ કે સંસારનું સાચું સ્વરૂપ જ્યાં પ્રગટ થતું હોય ને ત્યાં એને જરા પણ રુચિ જ ના હોય. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ બધા લોકોની ગતિ કેમ આવી છે. અંધે નૈવ નિયમાના યથાંધાઃ. પોતાની માન્યતાને જ્યાં સમર્થન મળતું હોય, પોતાના આગ્રહો જ્યાં સંતોષાતા હોય ત્યાં જ એ લોકો, ત્યાં ટોળામાં જ એ લોકો રહે. જરાય વિચાર કરે નહીં બુદ્ધિથી. જ્યાં બુદ્ધિથી વિચારવાનું હોય ને ત્યાં હંમેશા ઓછા સાધકો હોય. જ્યાં બુદ્ધિથી કઈ વિચારવાનું ના હોય ને ત્યાં ટોળે ટોળા ભેગા થતા. આપણે કઈ વિચારવાનું નથી, એટલે બુદ્ધિથી જ્યાં વિચારવાનું છે ને એવા ખૂબ જ ઓછા હોય જિજ્ઞાસુ સાધકો. અને એની દુર્લભતા આગળ સાતમા મંત્રમાં શ્રવણાય આપી બહુ વીર્યોના લબ્ધ છે એમાં યમરાજા કહેવાના છે. અવિવેક થી નિયંત્રિત છે, અવિવેક ને જ્યાં માન્યતા કે સમર્થન મળે છે, મારી ઈચ્છાઓને જ્યાં સમર્થન મળતું હોય એવા ટોળાઓમાં જ હું જતો રહું. એટલે આ સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ, શાસ્ત્ર પ્રમાણે જ પોતાનું જીવન જીવે છે, એટલે કે કર્મકાંડ ને જ પ્રાધાન્ય આપે છે. કર્મકાંડ માં કથિત એક્સ્ટ્રા અવાજ જ આ રહા હૈ બહુત. અહીંયા નિંદા કરવામાં આવી છે અવિવેકીની. અવિવેકીની નિંદા શેના માટે કરવામાં આવી છે? કેમ? કારણ કે હું કોણ છું ને એનો એ વિચાર કરતો નથી.
છે કનેક્ટેડ બધા હું કોણ છું એનો વિચાર કરતો નથી ને માટે અવિવેકી હું કોણ છું એનો વિચાર કરતો નથી એટલા માટે અવિવેકીની નિંદા કરવામાં આવી આ રજોગુણી અને તમોગુણીની નિંદા કેમ કરવામાં આવી છે શ્લોક 5 અને 6 માં હું વિશેની જે માન્યતા એ ધરાવે છે એને જરા પણ છોડવા માંગતો નથી હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છું ઉપાધિના સામર્થ્ય વાળો છું અને ઉપાધિને સુખી કરવા માટે આટલા આટલા પ્રયત્ન આટલી સાધના વગેરે બધું કરું છું હવે શાસ્ત્રોએ કીધેલી સાધનાઓ કરું છું દર પૂનમે ત્યાં ચાલીને જઉં છું આ શાસ્ત્ર શાસ્ત્રોક્ત સાધના છે કોઈ પણ તીર્થયાત્રા કે વગેરે જે કઈ પણ છે એ દર પૂનમે જેને ગમે તે કેમ્પના અનુમાનમાં ચાલતા જવાનું કે ગમે તે કોઈ પણ અનુષ્ઠાન લોકો કરી જ રહ્યા છે શાસ્ત્ર આવા એની જરાય નિંદા નથી જે માન્યતા એને પકડી રાખેલી છે ને એની અહીંયા નિંદા છે હું કોણ છું હું વિશેની ગેરસમજ પકડી રાખેલી છે અને માટે એની નિંદા કરવામાં આવે છે અહીંયા મંત્ર 5 માં કોની નિંદા છે શાસ્ત્ર વિહિત કર્મ અનુષ્ઠાન પરાન સકામાન નિંદતિ શાસ્ત્ર વિહિત સકામ કર્મોમાં જ જે રચ્યો પચ્યો રહેલો છે એની નિંદા કરવામાં આવી છે મંત્ર 6 માં શાસ્ત્ર નિષિદ્ધ પોતાની ઈચ્છાનું એટલું બધું મહત્વ આપી દે છે કે જે અધર્મ માર્ગે પણ પોતાની ઈચ્છા પૂરી કરવામાં મથી રહ્યો છે ગમે તેમ કરીને મારી આ ઈચ્છા પૂરી કરો એટલે એની નિંદા મંત્ર 6 માં છે એ તો અધર્મના માર્ગે પણ શાસ્ત્ર નિષિદ્ધ કર્મો કરીને પણ સુખી થવા માંગે છે પણ મંત્ર 5 માં શાસ્ત્ર વિહિત કર્માનુષ્ઠાન કરે જે સકામ છે અને માટે એની નિંદા છે શાસ્ત્ર વિહિત શાસ્ત્રોએ કહેલા કર્મો કરે છે તો કેમ નિંદા કરવામાં આવે જો શાસ્ત્ર નિષિદ્ધ જે કરે છે એની તો નિંદા થાય એ સ્વાભાવિક છે જે શાસ્ત્રોએ કીધું છે એ કર્મો ને ઉપાસનાઓ સકામ ભાવે કરે છે એની શું કરવા નિંદા કરવામાં આવે છે એની નિંદા કરવાનું તાત્પર્ય શું છે જે શાસ્ત્રના માર્ગે ચાલે છે સાચા રસ્તે નથી ને સાચા રસ્તે છે નહીં એને કર્મ થી મુક્તિ નહી થાય બહુ બહુ તો એને ચિત્ત સુધી થશે બીજું શાસ્ત્ર વિહિત કર્મ અનુષ્ઠાન પરાયણ પરાયણ રહે છે શાસ્ત્રોક્ત કર્મોમાં એની નિંદા છે આ શ્લોકમાં હું વિશેની ગેરસમજ ટકાવી રાખીને બધું કરે છે હું એક શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છું ઉપાધિના સામર્થ્ય વાળો છું આટલા આટલા કર્મો કરી શકું છું આટલા આટલા શાસ્ત્રો ખબર છે દર પૂનમે હું આમ ચાલતો જઉં છું એટલે એનું જે બળ છે પણ શ્રદ્ધા શેમાં છે શાસ્ત્ર જે વેદાંત જે તત્વ નું પ્રતિપાદન કરે છે સાચું આત્મ સ્વરૂપ એમાં શ્રદ્ધા નથી સોપાધિક અથવા તો કરતા ભોગતા એવા જીવમાં એની શ્રદ્ધા છે કે હું આટલું પ્રાપ્ત કરવા માટે આટલી મહેનત કરીશ રાત દિવસ એક કરીશ અને બધું પ્રાપ્ત કરી લઈશ એટલે હું કોણ કરતા ભોગતા જીવ સુખી દુખી થનારો એક અધૂરો અલ્પ જીવ એટલે હું વિશેની અસ્વસ્થતા હું વિશેનો અસ્વીકાર હું વિશેની અસ્પષ્ટતાને દૂર કરવા માટે જ એ અનેક ઈચ્છાઓથી કર્મો કરે છે અનેક ઈચ્છાઓથી પ્રેરાઈને કર્મો કરે છે અને ફળ મેળવવાનો પ્રયત્ન કરે છે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા બધું શાસ્ત્રોક્ત માર્ગે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે પણ એની નિંદા કેમ છે હું વિશેની ગેરસમજ જરા પણ દૂર કરવા માંગતો નથી એટલા માટે એની અહીંયા નિંદા થઈ રહી છે અવિદ્યાની અવિદ્યા કામ અને કર્મ થી મારે છૂટવું છે એવું એ જાણતો નથી હું આ કર્મ અને ઈચ્છિત ફળ મેળવીને હકીકતમાં સુખી થવા માંગુ છું સુખ અને હું નો વિયોગ નથી જોઈતો મારે એવું મારી મૂળભૂત ઝંખના છે એવું એ જાણતો નથી અવિવેકીની નિંદા દ્વારા અવિવેકની નિંદા થઈ રહી છે અંધે નહીવ નિયમાના યથાંદાહા આંધળો બીજા આંધળાને દોરે એવી રીતે
कोई पण आंधळा ने कोई माणस पूछे के भाई आ रस्तो क्या जाय छे तो ए चोक्कस के केम कारण के एने खबर छे के जो मने पूछनारो पोते तो आंधळो जो होवो जोईए आंधळो एटले अहींया शू अंध व्यक्ति कोने कहेवाय अविवेक ने अंध कीधो छे जे अविवेकी छे ने ए आवी रीते अविवेकी ने ज पूछे पोतानी मान्यता ज्यां दृढ़ थती होय एवा ज मार्गे एवा ज गुरु एवा ज टोळा मां बधा भेगा थाय के ज्यां पोतानी मान्यता ने समर्थन मळतुं होय तो दंद्रम्यमाणाः पर्यन्ति मूढाः अनेक आवी रीते जन्म मृत्युना चक्रमां ज ए वारंवार फर्या करे छे आवो ने आवो ज मंत्र मुंडक उपनिषद मां हतो अविद्याया मंतरे वर्तमानाः स्वयं धीराः पंडितं मन्यमानाः जंघन्यमानाः पर्यन्ति मूढाः अहियां दंद्रम्यमाणाः छे मुंडक उपनिषद मां जंगम जंघन्यमानाः एवुं हतुं एक ज अर्थ छे आम तो એ સમજવાનું વારંવાર પીડા પામે છે પણ ખબર પડતી નથી એ લોકોને કે હું સેના લીધે આ હેરાન થઉં છું જેમ વાંદરો હોય ઓલી મગફળીના ના કુંજામાં આપણે ઉદાહરણ બધાને ખબર છે દ્રષ્ટાંત વાંદરાએ કુંજામાં મગફળી ભરેલી હતી એમાં હાથ નાખ્યો મુઠ્ઠી ભરીને ચણ મગફળી હતી એને પકડી છે અને પાછળથી વાંસા ઉપર ડંડા ફટકા પડે છે એને ખબર પડતી નથી કે પાછળ જે ડંડા કે ફટકા પડે છે એનું કારણ ક્યાં છે આગળ જે મુઠ્ઠામાં ભરી રાખેલી મગફળી છે એ એટલે એ આ છોડતો નથી એટલે પાછળ ફટકા પડે છે તો એવી જ રીતે ઈચ્છા અવિવેક ને લીધે જન્મનરી જન્મે છે જે ઈચ્છા એ મને સંતાપ એટલે હું હકીકતમાં આટલું બધું મારા અહમ મમનો વિસ્તાર કરું છું એની પાછળનું કારણ શું છે કારણ કે ઈચ્છા એટલે અવિવેક જે છે ઈચ્છા એના તાપથી છૂટવા માટે બધું ભેગું કરે છે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા જરૂર કરતા વધારે ભેગું કરે છે ને માટે એની નિંદા થઈ રહી છે જરૂર કરતા વધારે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા અધપતન જ નોતરે જેટલી જરૂરિયાત જે છે એટલા માટે પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું કીધું હતું આપણે શ્રેયની પસંદગી કરવાની અને પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું ઈશ્વરાર્પણ કરવાની જરૂર કેમ છે કારણ કે જરૂરિયાત કરતા વધારે જ ભેગું કરવાના અનાદિકાળના સંસ્કાર છે જરૂરિયાત કરતા વધારે પ્રિય પદાર્થો અધપતન જ નોતરે અને માટે એની અહીંયા નિંદા અહીંયા કરવામાં આવી રહી છે યત કર્મીણો ન પ્રવેદયંતિ રાગાત એવું મુંડક ઉપનિષદમાં છે અવિદ્યામ અવિદ્યામાં જ રહે અવિવેકને જ સમર્થન મળતું રહે અને કર્મના ઈચ્છાના રાગને લીધે એ કર્મની મર્યાદા સમજી શકતા નથી અને જન્મ મૃત્યુના ચક્રમાં જ એ ફર્યા કરે છે તો આ મંત્ર પાંચમાં નિંદા કરવામાં આવી અવિવેકીની કેમ નિંદા કરવામાં આવી અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે એ પ્રયત્ન કરે છે કામના શેની હોય અપ્રાપ્ત સુખ અપ્રાપ્ત છે સુખ ત્યાં છે એવું જે માને છે એ જ એનો અવિવેક છે અને માટે એની અહીંયા નિંદા કરવામાં આવી રહી છે અંદરના આનંદને બહાર કોણ બતાવે છે જે તે વિષયની કામના જ બહાર બતાવે છે એટલે અપ્રાપ્ત સુખની કામના છે માટે સાધન શું છે કર્મ કર્મ કોના માટે સાધન છે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે સાધન કર્મ છે અને માટે એની એ કર્મમાં જ જોતરેલો રહે કર્મઠ કીધો છે કર્મમાં જ દ્રઢ એની શ્રદ્ધા છે અને માટે એની અહીંયા નિંદા કરવામાં આવી રહી છે કે તું કર્મ કર પણ અવિવેકને છોડ અવિવેકને અવિવેકથી આપણને છૂટવાની ઈચ્છા થાય માટે આ મંત્ર છે તો અત્યંત રજોગુણી વ્યક્તિ ની નિંદા કરવામાં આવી છે રજોગુણી વ્યક્તિ ને ની નિંદા કેમ છે કારણ કે હું કોણ છું ને એવો વિચાર કોને આવતો નથી જો બે જણાને હું કોણ છું ને એવો વિચાર ના આવે અત્યંત ધનાઢ્ય હોય વેલ્ધી રિચ એવું કહેવામાં આવે છે અત્યંત ધનાઢ્ય હોય ને બસ આમ પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરી છૂટે અને બધું ભેગું કરી શકે એવાને એક તો અહીંયા હું કોણ છું એવો વિચાર ના આવતો અને અત્યંત તમો ગુણી વ્યક્તિ હોય પડ્યો રે અત્યંત ગરીબ કે જે કોઈ હોય માનસિક રીતે ગરીબ એમ અત્યંત તમો ગુણી વ્યક્તિ હોય ને એને પણ હું કોણ છું ને એ વિચાર આવતો નથી તો એવો જે છે અત્યંત તમો ગુણી વ્યક્તિ હું વિશેની સ્પષ્ટ સમજ
કોને હોય સત્વગુણીને જ હું વિશેની સ્પષ્ટ સમજ હોય અને એ જ હું વિશેની ગેરસમજ દૂર કરવા માટે શાસ્ત્રોનું આપણા આ વેદાંતનું અધ્યયન કરે વેદાંતનું અધ્યયન કરનારા બધાને હું વિશેની ગેરસમજ દૂર કરવી છે અને માટે એ આપણા શાસ્ત્રોનું શ્રવણ કરે છે તો મંત્ર છ માં આવી રીતે અત્યંત જે અવિવેકી છે અત્યંત મૂઢ છે વિષય ભોગની ઈચ્છાની પૂર્તિ માટે નિષિદ્ધાચરણ કરવા પણ તૈયાર છે આ બધા ભ્રષ્ટાચાર વગેરે જે કરોડો હજારો કરોડો લાખો કરોડો રૂપિયાની કટકીને ભ્રષ્ટાચાર કરે છે તેના માટે ઈચ્છાની પૂર્તિ માટે તો એવા જરા પણ વિચારતા નથી કે આ કરીશ તો મારી શું ગતિ થશે એટલે હું વિશેની સમજ સ્પષ્ટ નથી અને માટે એની અહીંયા નિંદા કરવામાં આવી તો છઠ્ઠો મંત્ર હું બોલું છું नसांबराय प्रतिभाति बालं प्रमाद्यन्तं वित्तमोहेन मूढं अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमापद्यते मे न सांबरायः प्रतिभाति बालं सांबरायः इतले आत्मज्ञान એવો અર્થ આપણા શંકરાચાર્યજી કરે છે પરલોકની પ્રાપ્તિનું સાધન એટલે સાંભરાય એ સાંભરાય શબ્દ આપણે સમજીશું પણ અત્યારે આત્મજ્ઞાન એવો અર્થ આપણે લેવાનો છે તો આત્મજ્ઞાન ન પ્રતિભાતી આત્માના શ્રવણ માટે આત્મજ્ઞાન માટે સત્સંગ માટે જરા પણ એ લોકો જોવા મળતા નથી એટલે કે આત્મ મોક્ષ પ્રાપ્તિનું સાધન એવું આત્મજ્ઞાન એમને જણાતું જ નથી એમને એ લોકોને સૂઝતું જ નથી કે ચલો આપણે કઈ જેના માટે હું આ ઈચ્છા પૂર્તિ કરીને સુખ સંપત્તિ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા ભેગું કરી રહ્યો છું એ હકીકતમાં છે કોણ કેવો છે ક્યાં છે હું વિશે એટલે કે જ્યાં આવી રીતે આત્મજ્ઞાનનું સાધન અરે મોક્ષનું સાધન એવું આત્મજ્ઞાન એ લોકોને જણાતું જ નથી ન સાંપરાય પ્રતિભાતી એટલે કે સાંપરાય એમને જણાતો નથી તો સાંપરાય એટલે પરલોક સંબંધી જે આત્મા છે એ લોકોને જણાતો જ નથી હુંનું સાચું સ્વરૂપ એ લોકો જાણી શકતા જ નથી પ્રતિભાદ એના ઉદાહરણ આપે છે કોને નથી જણાતું તો કે બાલમ પછી પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ આ ત્રણ એના ઉદાહરણ આપે છે બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ તો બાલમ એટલે અત્યંત બાળક બુદ્ધિ મનુષ્ય પછી પ્રમાદ્યંતમ પ્રમાદીને આત્મજ્ઞાન ન જણાય પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયામ ન કર્તવ્ય કદાચન એવી રીતે સનતકુમારજીએ કીધું છે તો પ્રમાદી હોઈએ ને તો પણ આપણને આત્મજ્ઞાન જણાય નહીં વિત્ત મોહેન મૂઢમ વિત્ત મોહ અત્યંત વિત્ત ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પ્રેના મોહથી જે અત્યંત મૂઢ છે એને પણ આ સાંપરાય જણાતો નથી તો પછી એ લોકોની માન્યતા શું છે અયમ લોકો નાસ્તી પરાઈતિ માની આ લોક આ શરીર છે ને એને સુખી કરો ખાઈ પીને ઘી ખાઈ પીને સુખી થાવ દેવું કરીને પણ ઘી પીવો આવી જે વિચારણા છે નાસ્તિક વિચારણા કે આ લોક એટલે શું આ શરીરને જો સુખ સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા મળી ગયું ને તો બહુ સારું એનાથી બીજું કોઈ સુખ નથી અયમ લોકો નાસ્તિ પરાઈતિ માની એનાથી બીજું કઈ સુખ છે જ નહીં પુનઃ પુનર્વશમાપદ્યતે મે યમરાજા કહે છે કે આ બધા વારંવાર મારા પાશમાં જ આવે છે તો હવે આ ટાઈમ પૂરો થાય છે એટલે આપણે બીજી વાર જોઈન કરીશું
भगवद गीता में श्लोक है इच्छा द्वेष समुत्थेन द्वंद्व मोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप। इच्छा द्वेष समुत्थेन, इच्छा द्वेष राग द्वेष इच्छा विषय शक्ति आ बद्धा थी प्रेरायने सर्वभूतानि सम्मोहं आ बद्धा भगवानी माया थी आवी रीते सम्मोह पामे जे एक बार मोह जन्मे, मोह एटले अविवेक, પોતાની કલ્યાણનું સાધન એ લોકોને પછી જણાય નહીં અને એટલા માટે પુનઃ પુનર્વશમાં પદ્યતે મે વારંવાર યમરાજાના પાશમાં ચક્રમાં આવે છે, જન્મ મૃત્યુના ચક્રમાં વારંવાર એ લોકો ફસાય છે। અવિવેક અજ્ઞાનજન્ય અવિવેક એ મારા જીવનની સમસ્યા છે, અવિવેકથી મારે મુક્તિ જોઈએ છે એવો દ્રઢ નિશ્ચય આ બે શ્લોકો પરથી આપણને કરવાનો છે। હું વિશેની ગેરસમજને લીધે જ દુઃખ સંતાપ વગેરે છે એ સ્પષ્ટ નિશ્ચય એક મુમુક્ષુ જિજ્ઞાસુ સાધકના જીવનમાં થવો જોઈએ। અવિવેકની નિંદા કેમ થઈ રહી છે? કારણ કે અવિવેકને લીધે જ લોકો આવી રીતે ખત્તા ખાય છે, બહિર્મુખી બને છે અને બહિર્મુખી બનીને પછી બહારના અપ્રાપ્ત સુખ માટે એ કામના કરે છે। રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરે છે એ કોઈ દિવસ સુખી થઈ શકે, એને શાંતિ મળી શકે? ના મળી શકે। બહિર્મુખી મનુષ્ય હોય, બહિર્મુખી હોય એટલે દેહાભિમાની હોય, દેહાભિમાની હોય બહિર્મુખી હોય વિષયાસક્ત વાળો હોય કર્તૃત્વ જેનું દ્રઢ હોય એ ક્યારેય આવી રીતે સુખી ના થઈ શકે। એક ક્ષણ માટે પણ દેહાભિમાની વ્યક્તિ એક ક્ષણ માટે પણ સુખી ના થઈ શકે। આ એક વાક્ય જે છે ને આપણા સ્મૃતિપટ ઉપર હંમેશા રાખવાનું, શ્રવણ સેના માટે હું કરું છું? અવિવેકની નિવૃત્તિ માટે, હું વિશેની ગેરસમજની નિવૃત્તિ માટે હું શ્રવણ કરું છું। હું વિશેની જે સમજ વેદાંતના શ્રવણ પહેલા હતી એની એ જ ટકાવી રાખીને હું વેદાંતનું શ્રવણ કર્યા કરું તો અનેક જન્મો સુધી પણ વેદાંત શ્રવણ મુક્તિ ન અપાવી શકે। વેદાંતનું શ્રવણ સેના માટે કરવાનું છે? હું વિશેની ગેરસમજ નિવૃત્તિ કરવા માટે। દેહાભિમાનની નિવૃત્તિ એ જ મોક્ષ છે, દેહાભિમાનની નિવૃત્તિ એ જ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ છે। દેહાભિમાનની નિવૃત્તિ પછી મારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું અને પછી મોક્ષ મેળવવાનું એવું કંઈ નથી। દેહાભિમાનની નિવૃત્તિ, અવિવેકની નિવૃત્તિ એ જ એજ બ્રહ્મ જ્ઞાન છે, એનાથી જુદી કોઈ ઘટના નથી। આ વાત આપણે વૃત્તિપટ ઉપર રાખવાની છે અને એના માટે અવિવેક થી વૈરાગ્ય જન્મે, એટલે કે મારે અવિવેક થી છૂટવું છે। ખરેખર મારા જીવનમાં પ્રવર્તમાન અવિવેક ને લીધે જ હું હેરાન થઈ રહ્યો છું, સંતપ્ત થઈ રહ્યો છું, બહિર્મુખી મનુષ્ય છે એના માટે હંમેશા આ બહિર્મુખતા માંથી મારે મુક્ત થવું છે। સંસારમાં ભટક્યા કરીએ છીએ બહિર્મુખતાને લીધે, અનેક ખત્તા ખાઈએ છીએ, દુઃખ વેઠીએ છીએ, આઘાત પામીએ છીએ, શારીરિક અને માનસિક સ્તરે ઘણી રીતે દુઃખી થઈએ છીએ, છતાં પણ આપણને એવું લાગે છે કે મારા દુઃખનું કારણ બહાર છે। હકીકતમાં બહાર દુઃખનું કોઈ કારણ નથી, વેદાંત સમજાવે છે દુઃખનું કારણ યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન, એવી રીતે પૂજ્ય સ્વામીજી કહેતા હોય છે। પ્રોબ્લેમ સમસ્યા શું છે? ન સમજાયેલો હું, અથવા તો હું વિશેની ગેરસમજ બધા દુઃખનું કારણ છે। હું વિશેની સાચી સમજ જો પ્રાપ્ત થાય, જે શ્રૌત અથવા તો ઉપનિષદ પ્રતિપાદિત હુંની જે સમજ પ્રાપ્ત થાય તો આપણને દુઃખમાંથી કાયમી મુક્તિ મળી શકે એમ છે અને આત્યંતિક સુખ નિરતિશય સુખની પ્રાપ્તિ થાય છે। તો ન સાંપરાય પ્રતિભાતી બાલમ, આવા જે બાળક બુદ્ધિના પ્રમાદીને, જે વિત્તથી અત્યંત મોહિત થયેલા છે એવાને સાંપરાય ન પ્રતિભાતિ, એને સાંપરાય જણાતો નથી। તો સાંપરાય એટલે શું? તો એક શબ્દ છે સંપરાય, જેમ કે દશરથ એક શબ્દ છે અને દાશરથી એટલે દશરથનો પુત્ર, તો એવી રીતે રામ, એવી રીતે સંપરાય મૂળ શબ્દ છે અને પછી એ સંપરાયની પ્રાપ્તિનું સાધન એને સાંપરાય કહેવામાં આવે છે। તો સંપરાય એટલે શું? આપણા વેદાંતના જિજ્ઞાસુઓ માટે
संपराया शब्द नो अर्थ आत्मा जे आत्मा विषय नचिकेता पूछू ने ए संपराय संपराय आत्मा प्राप्ति नु साधन शू आत्मज्ञान आत्मज्ञान ज कारण के आत्मा नित्य प्राप्त है ओळखता नथी माटे आत्मा मळे कई रीते जेम के मैं आ चश्मा आम पहेरेला होय मने प्राप्त ज छे पण मने जणाता नथी तो प्राप्त कई रीते थाय मने ज्ञान नथी कोईक मने उपदेश आपे के चश्मा तो पहेरेला ज छे माथे छे तो एने सांभराय एटले आत्मज्ञान एने सांभराय कहेवाय आत्मा के मोक्ष एने संपराय कहेवाय तो संपराय एटले आत्मा एवो क्यांथी लाव्या तो एनी सुंदर व्युत्पत्ति टीकाकारो करे छे सम्यक सम पर अने अय आवा त्रण शब्दो छे संपराय मां सम्यक पर देहनात पतनात ऊर्ध्वम यत नीयते प्राप्यते ईयते गम्यते इति संपराय तो पर देह पतनात आ देह ने पर कीधो छे अनात्मा छे मूल देह अनात्मा छे एटले एने पर कीधो छे सम्यक आ देह नु एटले के देहाभिमान छूटे अथवा तो देहनु पतन थाय देहनु पतन कई रीते थाय बे रीते थाय एक तो मृत्यु समय थाय अने देहाभिमान छूटी जाय आत्मज्ञान थी तो पण आ देहनु पतन थई गयु छे देह थी मुक्त छे एवुं कहेवाय छे ज्ञानी महात्मा सम्यक देह पतनात ऊर्ध्वम देह पड़ी जाए बे रीते एक तो मृत्यु समय अथवा तो आत्मज्ञानी एटले के हूँ विषयनी साची समझ थी पर देह पतनात ऊर्ध्वम नियते गम्यते आ देह आत्मज्ञानी आपणे अत्यारे जिज्ञासु मुमुक्षु वच्चे आ चर्चा थई रही छे एटले संपराय शब्दनो अर्थ मोक्ष अथवा तो आत्म मोक्ष अथवा तो आत्मा एवुं छे अने एनुं साधन शुं छे आत्मज्ञान आत्मज्ञान एटले सांपराय अने मोक्ष के आत्मा एटले संपराय तो संपराय एटले मोक्ष अथवा तो एना अने एनी प्राप्ति नु साधन शू छे श्रवण मनन निधिध्यासन के आत्मज्ञान एने सांपराय कहेवाय श्रवण मनन निधिध्यासन मां एक पण आ बालम ब्रह्माद्यंतम वित्तमोहेन मूढ़म जोवा मळतो नथी सत्संग मां श्रवण मां जे बाळक बुद्धि नो होय अथवा तो जे आवी रीते वित्त मोहेन मूढ़म अत्यंत जेने धन कमावू छे एवी इच्छा थी संतप्त होय ए कोई आवी रीते एनी आगळ आ श्रवण मनन निधिध्यासन एने जणाता ज नथी ले भाष्यमां शंकराचार्य जी अर्थ करे छे परलोकः तत् प्राप्ति उपाय हेतुः परलोकः शुं छे परलोक एटले स्वर्गलोक तो अहीं आपणे स्वर्ग नथी पण मोक्ष जोईए छे एटला माटे परलोक शुं छे आपणो मोक्ष छे अने एनी प्राप्तिनो उपाय एटले आत्मज्ञान एटले संपराय तो जो संपराय शब्दनो अर्थ स्वर्ग करीए संपराय एटले परलोकनी प्राप्तिनुं साधन आ लोकोने जणातुं नथी तो परलोकनो अर्थ जो स्वर्ग करीए तो स्वर्गनी प्राप्तिनुं साधन शुं छे स्वर्ग कई रीते मळे આપણે આપણા લૌકિક કર્તવ્ય કર્મ કરવાથી નહીં મળે સકામ પુણ્ય કર્મો કરવા પડે કઈક પુણ્ય કરીશું કઈક ઉપાસના કરીશું સ્વર્ગ એટલે ઉર્ધ્વલોક બ્રહ્મલોક પણ સમજી શકાય खाली सकाम पुण्य कर्मो करीशु तो स्वर्ग पितृलोक के एनी प्राप्ति थशे अने कर्मो सहित उपासना अरे उपासना सहित कर्मो करवामां आवे पुण्य कर्म उपासना सहित करवामां आवे तो ब्रह्मलोक नी प्राप्ति थाय छे आम खाली सत्कर्मो कर्या होय तो स्वर्ग मळे पुण्य कर्मो कर्या होय तो स्वर्ग मळे उपासना सहित पुण्य कर्मो कर्या होय तो उत्कृष्ट ब्रह्मलोक नी प्राप्ति थाय ब्रह्मलोकनी प्राप्ति थाय एटले पछी ब्रह्माजी नो कल्प ज्यां सुधी आ छे ब्रह्माजी नी पदवी त्यां सुधी ब्रह्मलोकमां उत्कृष्ट भोगो भोगववा मळे पण त्यां पण जो अहींया पृथ्वीलोकमां मर्त्यलोकमां श्रवण कर्या विना गया होईए श्रवण कर्या विना जो कर्म ने उपासना कर्या होय तो ब्रह्माजी होय त्यां सुधी ब्रह्मलोकमां रहेवा मळे पछी कल्पांते पाछो आपणो
અમર્ત્ય લોકમાં જન્મ થાય અને શ્રવણ કરીને ગયા હોઈએ, શ્રવણ કરેલું હોય, જો શ્રવણ કરેલું હોય અને સકામ પણ કઈક ઉત્કૃષ્ટતાની કામના રહી ગઈ હોય, એટલે કે શ્રવણ કરેલું હોય અને સકામ ભાવે પુણ્ય કર્મ અને ઉપાસના કરેલી હોય આપણે, તો પછી બ્રહ્માજી ત્યાં જઈને ભણાવે. બ્રહ્માજીના ક્લાસમાં એન્ટ્રી કોને મળે? જેને અહિયાં શ્રવણ કરેલું હોય ને એવા લોકોને બ્રહ્માજીના ક્લાસમાં એન્ટ્રી મળે. બાકી એ લોકોને ખાલી ભોગ જ ભોગવવાના હોય. જેને કૃત શ્રવણ ના હોય ને એ લોકોને, જેને આ લોકમાં મર્ત્ય લોકમાં શ્રવણ ના કરેલું હોય ને એને બ્રહ્માજી ક્લાસમાં બેસવા નથી દેતા. બ્રહ્માજી એ ક્લાસમાં ના બેસવા દે. બ્રહ્માજી ક્લાસમાં કોને બેસવા દે? જેને આ લોકમાં શ્રવણ કરેલું હોય, અહિયાં કઠોપનિષદ વગેરે જે કઈ પણ શ્રવણ કરેલું હોય એને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજી ભણાવે, બાકી બ્રહ્માજી ભણાવે પણ નહીં. એટલે કૃત શ્રવણ કરેલું હોય એવા લોકોને બ્રહ્માજી ભણાવે અને પછી એ નિષ્કામ બને અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. અને આવી રીતે કર્મમુક્તિ, કર્મમુક્તિ શબ્દ એને એ સૂચવે છે. કર્મમુક્તિ શબ્દથી આપણે પરિચિત છીએ. કર્મમુક્તિ કોને મળે? જેણે આ લોકમાં પણ શ્રવણ કરેલું હોય પરંતુ સકામ કર્મ અને ઉપાસનાઓ ખૂબ કરેલી છે એવા લોકોને આવી રીતે કર્મમુક્તિ થતી હોય છે. જેણે પુણ્ય કર્મો કર્યા જ નથી. જો ગયા શ્લોકમાં તો કઈક સત્કર્મો શાસ્ત્ર વિહિત કર્માનુષ્ઠાન પરાન નિંદતી, પાંચમા શ્લોકમાં એવું હતું. છઠ્ઠા શ્લોકમાં કોની નિંદા છે? શાસ્ત્ર નિષિદ્ધ કર્માનુષ્ઠાન પરાન નિંદતી. એટલે કે જેને કર્મો સત્કર્મો તો કર્યા જ નથી, બીજાને દુઃખી જ કર્યા છે. એટલે કઈ રીતે? આવી રીતે પોતાની ઈચ્છા પૂર્તિ માટે અધર્માચરણ પણ કરવા તૈયાર છે એવા લોકોની અહીંયા બાલમ કીધેલું છે. બાલમ એટલે કે બાળક બુદ્ધિના, પોતાની ઈચ્છા પૂર્તિ માટે અધર્માચરણ નિષિદ્ધાચરણ કરવા પણ તૈયાર છે એવા લોકોની શું ગતિ થાય? જાયસ્વ મ્રિયસ્વ એમ કરીને છાંદોગ્ય ઉપનિષદમાં આવેલું અથવા તો કેનો ઉપનિષદના પદભાષ્યમાં શરૂઆતમાં આવેલું, વારંવાર અસકૃદ આવર્તિની, આ જે ચોમાસામાં જે જીવડાઓ જન્મીને મરી જાય છે તરત જ, કીટ તિર્યક યોનિને પ્રાપ્ત થાય, જે માત્ર પોતાના કર્તવ્ય કર્મો કરે ને સારી રીતે એને મનુષ્ય યોનિ, તૃણ જલા જલાયુકા ન્યાય, તૃણ જલાયુકા જે છે ઈયળ, ઈયળનું ઉદાહરણ બધાને ખબર જ છે, જે માત્ર પોતાના કર્તવ્ય કર્મ સારી રીતે કરે છે. ભાઈ હું કોઈને હેરાન નથી કરતો, હું કોઈને મેં કોઈ દિવસ ભ્રષ્ટાચાર નથી કર્યો, કશું કોઈ દિવસ ઓલું શું કહેવાય બ્લેક મની કે આ તે બધું કઈ નથી કર્યું, નીતિપૂર્વક જીવન જીવેલો છું, એને તૃણ જલાયુકા ન્યાય તરત મનુષ્ય જન્મ મળે. જેને પુણ્ય કર્મો કરેલા હોય એને સ્વર્ગ મળે, જેને પુણ્ય કર્મ અને ઉપાસના કરેલા હોય એને બ્રહ્મલોક મળે, એમાં પણ જે કૃત શ્રવણ હોય એને બ્રહ્માજી ક્લાસમાં બેસાડે. આવી આવી રીતે ગતિ, વિભિન્ન પ્રકારની ગતિ છે. અને જેણે કર્મો કર્તવ્ય કર્મો જ કર્યા નથી, જેને કહેવાય ને કે ચોરી લૂંટફાટ વગેરે અત્યંત તમોગુણી વ્યક્તિ છે અને એવો છે, એનું શું થાય છે? અસકૃત આવર્તિની, વારંવાર જન્મે છે ને મરે છે. પુનઃ પુનર્વશમ આપજ્યતે મે, વારંવાર ઓલા જે જીવડાઓ કે તિર્યક યોનિઓ જે છે દુઃખ ભોગવવા માટે જન્મે છે. પશુ પક્ષી કીટક તિર્યક યોનિઓ જે છે બધી એ બધું દુઃખ ભોગવવા માટે જન્મે છે. એવી પુનઃ પુનર્વશમ આપજ્યતે મે યમરાજાના પાશમાં વારંવાર એ લોકો પડે છે. તો અહીંયા બાલમ પ્રમાદ્યંતમ અને વિત્ત મોહેન મૂઢમ આ ત્રણ શબ્દો છે. પ્રમાદ, પ્રમાદ કોને કહેવાય અને આળસ કોને કહેવાય? આળસ અને પ્રમાદમાં થોડો ફરક છે. આળસ એટલે શું? કરવા યોગ્ય ન કરીએ ને એને આળસ કહેવાય. કરવા યોગ્ય ક્લાસ ભરવાનો હતો ને ના ભરાયો, કેમ? આળસ થઈ ગઈ. આળસ એટલે શું? કરવા યોગ્ય જયારે ના કરીએ ને એને આળસ કહેવાય. અને પ્રમાદ એટલે જાણવા યોગ્ય જે સમયે હતું એ ન જાણ્યું ને એને પ્રમાદ કહેવાય. જાણવા યોગ્ય ને ન જાણીએ એને પ્રમાદ કહેવાય. કરવા યોગ્ય જે વસ્તુ હતી જ્યારે એ ન કર્યું એને આળસ કહેવાય. તો પ્રમાદ, પોતે શું કરવું જોઈએ એનું જ્ઞાન જ નથી. પ્રમાદ્યંતમ, પોતે શું કરવું જોઈએ, શું જાણવું જોઈએ એનું જ્ઞાન જ નથી. જ્ઞાન મેળવવાનો પ્રયત્ન જ નથી કર્યો. કોઈ ડાયા માણસોને પૂછીએ તો ખરા, પણ એવું જરાય નહીં. એટલે પ્રમાદ્યંતમ, એનું જ્ઞાન હોવા છતાં પણ ન કરે એવાની પણ અહીંયા નિંદા છે.
ज्ञान मेळवानो तो प्रयत्न न ज करे, ज्ञान होवा छता पण न करे, पोते शुं करवुं जोईए शुं न करवुं जोईए एनुं ज्ञान नथी, एटले प्रमाद्यंतम। पछी वित्त मोहेन मूढम, वित्त वित्त एटले अहींया खाली धन एवुं नथी समजवानुं। अखंडानंदजी सुंदर कहे छे वित्त एटले शुं, वित्त जे शब्द छे એ વિદ ધાતુ ઉપરથી બનેલો છે। વિદ ધાતુ એટલે જાણવું, તો જે કંઈ પણ જણાય છે સંપૂર્ણ જણાયેલી વસ્તુ એને વિત્ત કહેવાય છે। આપણને શું શું જણાય, જે જે વસ્તુઓ જણાય ને બધું વિત્ત કહેવાય છે। અખંડાનંદજી સુંદર અર્થ કરે છે વિત્ત મોહેન મૂઢમ, આ લોકોને સાંપરાય એટલે આત્મા કે આત્મજ્ઞાન જણાતું કેમ નથી, કારણ કે વિત્ત મોહેન મૂઢમ, વિત્તના મોહથી એ લોકો મૂઢ થઈ ગયા છે। તો આ વિત્તનો મોહ એટલે શું, જણાયેલી વસ્તુમાં જ રમમાણ છે। જો જણાયેલી જે વસ્તુ છે ને એ હું થી ભિન્ન જ હોય, હું વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત, જે જાણનારો છે ને એનો તો વિચાર જ આવતો નથી એ લોકોને, જણાયેલી વસ્તુમાં જ આસક્ત છે। જણાયેલી વસ્તુ એટલે મારાથી ભિન્ન છે, મારાથી ભિન્ન હોય એ હું થી ભિન્ન હોય એ જ વસ્તુ જ્ઞેય બની શકે। જ્ઞેય દૃશ્ય આવી જ વસ્તુઓમાં જે લોકોની દ્રઢ આસક્તિ છે એને વિત્ત મોહેન મૂઢમ કીધું છે। વિત્ત મોહેન મૂઢમ, વિત્ત એટલે શું, વિત્ત એટલે જણાયેલી વસ્તુમાં અનેક બધી વસ્તુઓ પ્રિય પદાર્થો પ્રાપ્ત કરવામાં જ રમમાણ રહે છે એ લોકો વિત્ત મોહેન મૂઢમ, જેનો અનુભવ થાય છે એને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે। અનુભવ કોનો થાય, મારાથી ભિન્ન વસ્તુ હોય ને એનો જ મને અનુભવ થાય, આ શરીરનો અનુભવ થાય છે એટલે શરીરની સુખાકારીમાં જ રચો પચ્યો રહે। પછી આ બધી વસ્તુઓ જે કઈ પણ સુખ આપતા હોય એને જણાતી હોય ઈચ્છા પ્રમાણે, હું કોઈ દિવસ જણાતો નથી એને, એટલે જાણનારો જ આ બધી વસ્તુઓ કે સુખાકારીના સાધનો હું ભેગા કોના માટે કરું છું ને એવું એને સૂઝતું જ નથી, હું વિશે વિચાર આવતો જ નથી। આટલી બધી ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા ભ્રષ્ટાચાર આ તે બધું કરીને પણ હું કોને સુખી કરવા માંગુ છું એવો વિચાર એને આવતો નથી, હું નો વિચાર આવતો નથી। ન સાંપરાય પ્રતિભાતી, એટલે હું નો વિચાર કરી શકતા નથી, હું નું એને સાધન જ સૂજતું નથી, હુંની સાચી સમજ મેળવવાનું સાધન એને સૂજતું જ નથી। એટલે મોહ, વિત્ત મોહેન મૂઢમ, વિત્તમાં અત્યંત મોહ થઈ ગયો છે। મોહ એટલે શું, અવિવેક, અવિવેક ને મોહ કહેવાય છે। જે જેવું છે એવું ન જણાવવું, રજ્જુ સર્પને મોહ જો દેખાય તો એ વ્યક્તિને મોહિત કહેવાય છે, મોહાંધ કહેવાય છે, કારણ કે જે વસ્તુ નથી એ વસ્તુનું એને દર્શન થઈ રહ્યું છે। જે અતસ્મિન તદ બુદ્ધિ, વિત્ત મોહેન મૂઢમ, મોહ એટલે શું, જણાયેલી વસ્તુમાં જેને સુખ જણાય છે, જણાયેલી વસ્તુ એટલે હું થી ભિન્ન બધી વસ્તુઓમાં એને સુખ જણાય છે, હું માં સુખ નથી જણાતું, એટલે આવાને વિત્ત મોહેન મૂઢમ કીધેલું છે। જે જવાવાળી છે, જે મને છોડીને જતી રહેવાની છે, જેનો વિયોગ નિશ્ચિત છે, અવશ્યમ યાદારહ ચિરતર મુષિત્વાપી, એટલે ભર્તૃહરિનો જે શ્લોક છે, જે જવાના જ છે, જેનો વિયોગ થવાનો જ છે, કાં તો હું એને છોડીને જવાનો છું કાં તો એ મને છોડીને જવાના છે, એવા એ બધા પદાર્થોને વિત્ત કીધું છે। તો વિત્ત મને છોડીને જતું રહે તો અત્યંત વિયોગનું દુઃખ થાય છે, એના બદલે હું એને સ્વસ્થતાથી છોડું ને એ ડાપણ ભરી વાત છે। એટલે પરંતુ આ લોકોને એવું જણાતું જ નથી, વિત્ત મોહેન મૂઢમ છે, જે જવાવાળી ચીજ છે તેને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે। અને મૂઢમ, મૂઢમ પણ એક શબ્દ છે, મૂઢ કોને કહેવાય, જો એનો પણ સુંદર અખંડાનંદજી અર્થ કરે છે, નિયત સમયે બાળક જયારે ગર્ભમાંથી બહાર ના નીકળે, સમય થઈ ગયો હોય છતાં પણ બાળક જો ગર્ભમાંથી બહાર ના નીકળે તો એને મૂઢ કહેવામાં આવે છે, પછી એનો વિકાસ થતો નથી, બહાર આવીને એનો રસ્તો નથી જડતો, એટલે એને પણ મૂઢ કહેવાય। મૂઢ કોને કહેવાય, જેને પોતાના કલ્યાણનું સાધન જણાતું નથી ને એને મૂઢ કહેવામાં આવે,
धन संपत्ति सत्ता प्रतिष्ठा स्वजनों नो प्रेम वगैरह मां जे इतलो बदो आसक्त थई गयो छे एने परलोक नो साधन जणातुं ज नथी। आ लोक नी प्राप्ति ना आ लोक ने सुखी करवामां आ लोक ले आ शरीर नी सुखाकारी मां जे इतलो बदो रचो पच्यो छे के एने आ आत्मा के आत्मज्ञान नो श्रवण सूझतुं ज नथी। आम आ मनुष्य योनि वित्त मोहेन मूढ़म, मूढ़म शब्द समझावुं छुं। मूढ़म कोने कीधो छे जे उदाहरण प्रख्यात छे आ 84 लाख योनिओ छे एमां जीव भ्रमण करे छे। आ 84 लाख योनिओ मां जीव भ्रमण करे छे अने मांड कोकवार ईश्वर नी कृपा थी जेने मनुष्य जन्म मळे छे मनुष्य योनि मळे छे मनुष्य योनि मळे छे त्यारे एने कोनी खंजवाळ उपड़े छे। जेम ओला आंधळा ने बगीचा मांथी बहार निकळवानो रस्तो होय अने रस्तो ज्यारे आवे त्यारे आंधळो सहज कंई खंजवाळवा माटे हाथ आ उदाहरण खबर छे बधाने। एटले मनुष्य योनी आ जन्म मृत्यु ना चक्र मांथी छूटवा माटे मळे छे अने त्यारे आ मूड मनुष्य शुं करे छे धन संपत्ति सत्ता प्रतिष्ठा स्वजनोना प्रेम लोभ तृष्णा विषयाशक्ति कर्तृत्व देहाभिमान नी खंजवाळ एने उपड़े छे अने खंजवाळ उपड़े छे ने एटले ओला रस्ता मांथी ए आंधळो बहार निकळी शकतो नथी। आंधळा ने कीधु तू आ हाथे आ भीत दरवाजो क्या छे एवुं आंधळो पूछतो हतो तो दरवाजा एने कोई डाया माणसे कीधु के जो आ दरवाजा ने अड़तो अड़तो जजे अरे आ दीवाल ने अड़तो अड़तो जजे अने पछी ज्यां दीवाल ना आवे ने त्यांथी तू बहार निकळी जजे। पण आवी रीते हाथ आम राखी राखी ने आगळ वधे ने जेवो दरवाजो आवे ने एनी पहेला एने कंई खंजवाळवुं पड़तुं અને એટલે એ આગળ આગળ જાય અને ખંજવાળતો આગળ જાય અને પછી એ દરવાજામાંથી બહાર ના નીકળી શકે પાછી એ દિવાલ જ આવે। એટલે જન્મ મૃત્યુના ચક્ર 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનો એક મનુષ્ય જન્મ મળ્યો હતો એક દરવાજો હતો મુક્તિનો અને એ દરવાજો આવે ને ત્યારે જ ઓલી ખંજવાળ ઉપડે છે। કઈ ખંજવાળ ઉપડે છે? ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા સ્વજનોના પ્રેમ ભેગા કરવાની ઈચ્છાની કર્મની ખંજવાળ ઉપડે છે। ઘણા લોકો કર્મથી પણ છૂટી શકતા નથી એટલે આવી રીતે ખંજવાળ ઉપડે છે ને એટલા માટે એને મૂઢ કીધો છે। તો મૂઢ પોતાને બીજાનું ઝૂંટવીને પણ સુખી થવા માંગે પોતાનું સાચવવા માટે બધા ગુંડાઓથી માંડીને ચોર લૂંટારા બધા પોતાનો આવી રીતે સહારો લેતા હોય છે। અતિ મૂઢ જેને ધર્માધર્મની જરા પણ સમજ નથી એવો જે છે ધર્મથી અત્યંત દૂર છે જે નૈતિકતા પણ જીવનમાં રાખતો નથી બીજાને હેરાન કરીને સુખી થવા માંગે છે। કેમ? કારણ કે એને ખબર નથી વિત્ત મોહેન મૂઢમ બાલમ પ્રમાદ્યંતમ પ્રમાદ છે એના જીવનમાં વિષયાશક્તિ અને કર્તૃત્વ એટલું બધું દ્રઢ છે કે ગમે તે કરીને એ આવું તામસિક સુખ તામસિક કર્મો કરીને તામસિક સુખ મેળવવાનો એ પ્રયત્ન કરે છે। ન સાંપરાય પ્રતિભાતી એને પરલોકનું સાધન જણાતું નથી સૂજતું જ નથી કે આવું કઈક હું કરું। સાંપરાય એટલે એનો એક અર્થ જો પરલોક અથવા તો સ્વર્ગલોક કરીએ તો સ્વર્ગલોક ની પ્રાપ્તિ નું સાધન યજ્ઞ દાન તપ વગેરે જે સત્કર્મો છે પુણ્યકર્મો એને જણાતા નથી અને સાંપરાય શબ્દનો અર્થ આત્મજ્ઞાન એટલે સંપરાય શબ્દનો અર્થ જો આત્મા કરીએ મોક્ષ કરીએ તો મોક્ષ ની પ્રાપ્તિ નું સાધન એવું શ્રવણ મનન નિધિધ્યાસન કે નિષ્ઠામતા વગેરે કર્મો પણ એને જણાતા નથી। પોતાની ઈચ્છાનો કામનાનો ઘોંઘાટ એટલો બધો છે દુર્યોધન જે છે એ આવી રીતે આ 6ઠા શ્લોકમાં જેનું વર્ણન થઈ રહ્યું છે દુર્યોધન જેવાનું વર્ણન થઈ રહ્યું છે અંદર રાજ્યનું સિંહાસન પ્રાપ્ત કરવાની એટલી કામના હતી કે બધા અધર્મીઓને એને ભેગા કર્યા અધર્મ માર્ગે જ સુખી થવાનો પ્રયત્ન દુર્યોધન કરતો હતો। તો એવા માણસોની અહીંયા નિંદા છે વાસના પ્રેરિત જીવન જીવી રહ્યા છે પોતાની વાસનાને પૂરી કરવા માટે ગમે તે કરવા તૈયાર છે અધર્માચરણ નિષિદ્ધાચરણ કરવા પણ તૈયાર છે અને આ બધા જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ બધા આ શ્લોકમાં કીધું એ પ્રમાણે સુખી થવા તો માંગે છે પરંતુ ખોટા માર્ગે સુખી થવા માંગે છે। તો એવા લોકોની શું ગતિ થાય છે? પુનઃ પુનર્વશમ આપદ્યતે મે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં એ લોકોનું ઉત્તરાયણ દક્ષિણાયણ વગેરે માર્ગે ગતિ થતી નથી। ઉત્તરાયણ કે દક્ષિણ માર્ગે કોની ગતિ થાય? જે પુણ્યકર્મો કરે ને એ લોકોની ગતિ થાય। માત્ર પુણ્યકર્મો કરે એ લોકોને દક્ષિણાયન માર્ગે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય
कर्म ने उपासना सहित जे आवी रीते पुण्य कर्मो करे ए लोकोनी उत्तरायण मार्गे गति थाय छे। અને એમાં પણ કૃત શ્રવણ હોય, નિષ્કામ ભાવે કંઈક કરેલી હોય સાધના, એ લોકોને બ્રહ્માજી ભણાવે અને મુક્ત કરે। પરંતુ પુનઃ પુનર્વશમ આપદ્યતે મે વારંવાર મારા પાશમાં, મારા જન્મ યમરાજાજી કહે છે વારંવાર મારા પાશમાં એ ફસાય છે, જન્મ બુદ્ધિના ચક્રમાં એ લોકો ફસાઈ જાય છે। જાયસ્વ મ્રિયસ્વ એટલે કે અત્યંત નિંદનીય કર્મો કરનારા આવા કીટ અને એવા બધા યોનિઓમાં એ લોકો વારંવાર જન્મે છે અને મરે છે, સંસાર ચક્રમાં એ લોકો પ્રાપ્ત થાય છે। આ લોકોની ગતિ સદગતિ તો થાય જ નહીં, આના માટે કવિઓએ કીધું વ્યર્થ નર અવતરી માતૃ જેવું વનહણી રત્ન ચિંતામણી જન્મ ખોયો। આ મનુષ્ય જન્મ એ છે એ કોઈ બેઠા છીએ, એ આ જીવે છે મનુષ્ય તરીકે આ લોકમાં જીવે છે એનું ફળ શું? વ્યર્થ નર અવતરી માતૃ એવું અને કારણી, એટલે કે મોઘમ પાર્થ સે જીવતી, જે ભગવદ ગીતામાં કીધું એ નકામો જીવે છે, પાપ જ ભેગું કરે છે। યજ્ઞ અર્થાત કર્મોણ્યત્ર લોકો એમ કર્મ બંધનઃ, એટલે પાપ ભેગું કરે છે, એવા જે શ્લોકો છે ભગવદ ગીતામાં, પાપ ભેગું કરવા માટે જીવે છે। જીવે છે એના માટે મનુષ્ય તરીકે કે જેથી વધારે પાપ ભેગું થાય એના માટે। આવી રીતે અહીંયા આ નિંદા કરી રહી છે। ફરીથી યાદ કરવાનું મંત્ર છ પાંચ અને છ માં નિંદા કોની છે? અવિવેકની નિંદા છે। રજોગુણી વ્યક્તિ હું વિશેની ગેરસમજ ટકાવી રાખીને સુખી થવાનો પ્રયત્ન કરે છે, એની પાંચમાં નિંદા કરી। અને તમોગુણી વ્યક્તિ એ લોકોને હું કોણ છે ને એ સૂઝતું નથી, ચલો આ જેટલા પણ કુકર્મો કરું છું અને સુખી થવાનો પ્રયત્ન કરું છું એ કોના માટે કરું છું, કોને સુખી કરવા માટે હું આ બધા ધંધા કરું છું, એ એટલે પ્રેય પદાર્થોમાં, પ્રેય એટલે કે જ્ઞેય, પોતાનાથી ભિન્ન એવા બધામાં એ રચ્યો પચ્યો રહે છે, પણ હું નું સાચું સ્વરૂપ જાણવાની એને ઈચ્છા થતી નથી, સૂઝતું જ નથી। વાદળો ઘેરાયેલા હોય ત્યારે સૂરજ જણાતો નથી, તો કર્મ અને ફળ ઈચ્છા, કર્મ સકામ કર્મ અને એના ફળની ચિંતાથી, ચિંતારૂપી વાદળોથી ઘેરાયેલો હોય ને એટલે આત્મારૂપી સૂરજ એને જણાતો જ નથી। મારે શું કરવાનું, મને મારે આ ભેગું કરવાનું છે, એટલે પોતાની ઈચ્છિત જે ફળ છે અને વાસના છે એનાથી, એની ચિંતાથી ઘેરાયેલો હોય છે, માટે સંસારમાં ભટકે છે, અનેક ખત્તા ખાય છે। ભર્તૃહરિ મહારાજ કહે છે પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મુક્ત ભૂતમ જગત, આ જગત આ મનુષ્ય લોક શું છે, મોહમયી પ્રમાદ મદિરામ, મોહમયી એવી પ્રમાદ રૂપી મદિરાને પીને ઉન્મત્ત થઈ ગયો છે, એટલે એને સાચું કલ્યાણનું સાધન દ્રષ્ટિગોચર થતું જ નથી। તો આવી રીતે મોહમાંથી છૂટવા માટે ફરી પાછા સજાગ કરે છે શ્રુતિ આપણને, યમરાજા કે આ મોહને છોડો, હું વિશેની ગેરસમજને ગમે તે રીતે છોડો, એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરો। આવી રીતે અહીંયા સુંદર રીતે આપણા વાસનામય આવેગાત્મક જીવનની નિંદા કરી, એનાથી શું ગતિ થાય છે એનાથી પણ આપણને સભાન કર્યા, અને જગાડવાનો પ્રયત્ન યમરાજા કરે છે, આ બધા સાધકોને જગાડવાનો પ્રયત્ન કરે છે કે આપણાથી આ જે મોહમાં પડી રહીએ કે અવિવેકને જરા પણ સમર્થન ના મળે આપણા જીવનમાં, એવું સમજવાનું છે। હવે પછીના જે મંત્રો છે સાત આઠ વગેરે, એમાં સુંદર આત્મજ્ઞાન, આશ્ચર્ય, આત્મા આશ્ચર્ય છે, આત્માનું જ્ઞાન આશ્ચર્ય છે, આત્માનો જ્ઞાતા આશ્ચર્ય છે, આત્માનો વક્તા આશ્ચર્ય છે, વક્તવ્ય કઈ રીતે કરે છે ને એ પણ આશ્ચર્ય છે, આત્માનું શ્રવણ કરનારા આપણે બધા જે અહીંયા ભેગા થયા છીએ એ પણ આશ્ચર્ય જ છે, કેમ આત્મજ્ઞાન પણ આશ્ચર્ય છે, કારણ કે જે જ્ઞાન વૃત્તિ જે કીધી છે એ પોતે પણ અવિદ્યા કલ્પિત છે અને છતાં પણ એ અવિદ્યાથી જગાડી દે છે, જેમ સ્વપ્નનો વાઘ સપનામાંથી જગાડે
એવું કંઈક આશ્ચર્ય છે, ખોટો ખોટો હતો છતાં પણ જાગતામાં સત્યમાં એને જગાડ્યું, એવી રીતે સુંદર બધી આશ્ચર્યની વાત અહીંયા આવે છે. અહો અહો એવી રીતે જે બોલીએ આ એવી રીતે જે આશ્ચર્ય થાય ને એવું, એટલે એ બધી સુંદર વાત આ મંત્ર 7 અને 8 માં કરવામાં આવે છે. સુંદર વર્ણન હવે શરૂ થાય છે. આત્મજ્ઞાનની દુર્લભતા શું છે એ એક આશ્ચર્ય જ છે ખરેખર. એવી સુંદર વાત હવે પછી આ મંત્રો એ આવતા ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ નમસ્કાર ઋષિભાઈ, ધન્યવાદ. હરિ ઓમ.